जय हिंद जय भारत। हूँ परमार राणा श्री सत्यप्रकाश विद्यापीठ वती अब सौ बालकों ने अपनी यूट्यूब चैनल में आवकारु छू। आज आप धोरण 10 विषय विज्ञान और टेक्नोलॉजी जेमा एक नवा चेप्टर की शुरुआत करवा जा रहा है, प्रकाशन परावर्तन और वक्री भवन। तो बालको सौ प्रथम प्रकाशन परावर्तन कोने कहवाय, प्रकाशन वक्री भवन कोने कहवाय, तेनी समझूती मेळवीशुं। तो प्रकाशन परावर्तन कोने कहवाय तेने रिलेटेड एक दृष्टांत है कि भाई समझ लो कि तमारा कोई टेबल पर पड़ेलू पुस्तक है तो अंधारा में हो तो तमे जोई शकता नथी, पण तेनू तेज पुस्तक अजवाळा में हो तो तमे जोई शको छो। तो तेनू कारण शुं? तो प्रकाशित मध्यम में कोईपण वस्तु अथवा जे पदार्थ है तेना पर प्रकाशना किरणों आपात थाय छे अने प्रकाशना किरणों आपात थया पछी परावर्तित थाय छे, ते आपणी आँख में प्रवेशे छे अने आपणी आँख में प्रवेश्या पछी एनुं कोई चोक्कस जग्याए एनुं प्रतिबिंब रचाय छे अने ते वस्तु दृश्यमान बने छे। टूंक में कोई वस्तु अथवा कोई पदार्थ पर प्रकाश अथड़ाईने पाछो फरे छे। अपारदर्शक मध्यम में प्रकाशनुं किरण अथड़ाय अने पाछू फरे छे तो पाछा फरवानी घटना ने प्रकाशनुं परावर्तन कहेवामां आवे छे। फरी एक वार प्रकाशनुं परावर्तन कोने कहेवाय? कोई वस्तु अथवा कोईपण पदार्थ पर प्रकाश अथड़ाईने जे पाछो फरे छे तो आ घटना ने प्रकाशनुं परावर्तन कहेवामां आवे छे। हवे वक्री भवनની आपणे वात करी, भाई वक्री भवन कोने कहेवाय? वक्री भवन छे ते प्रकाशનું किरણ પાછું નહીં ફરે તો શું થશે? પ્રકાશનું કિરણ છે તે માધ્યમમાંથી પસાર થઈ જશે અને સહેજ વાંકું વળી આગળ વધશે, તો આ ઘટનાને આપણે વક્રી ભવન કહીશું। સમજી લે યારો કે ભાઈ કોઈ પારદર્શક માધ્યમ, સમજી લો કે કોઈ એક કાચ છે તો કાચ એક પારદર્શક માધ્યમ છે, એમાંથી પ્રકાશનું કિરણ જ્યારે પાસ કરાવવામાં આવે છે અથવા એના ઉપર પ્રકાશનું કિરણ આપાત કરાવવામાં આવે છે તો પ્રકાશનું કિરણ છે તે હવાનું માધ્યમ અને કાચના માધ્યમ બંનેને છૂટી પાડતી સપાટી હોય ત્યાં સહેજ ત્રાંસુ એટલે કે વાંકું વળે છે, આ ઘટનાને પ્રકાશનું વક્રી ભવન કહેવામાં આવે છે। એને આપણે ડ્રો કરીને સમજી લઈએ કે સમજી લો કે આ કાચનું કોઈ લંબઘન છે, પ્રકાશનું કિરણ અહીંથી આવ્યું તો અહીંયા પરાવર્તન નહીં થાય, અહીંયા શું થશે કે સહેજ ત્રાંસુ વળશે અને સહેજ ત્રાંસુ વળી ફરી પાછું આ એક હવાનું માધ્યમ છે, આ કેવું માધ્યમ છે? કાચનું માધ્યમ છે, એટલે પ્રકાશનું કિરણ અહીંયા સહેજ વાંકું વળે છે તો આ ઘટનાને શું કહેવામાં આવે છે? પ્રકાશનું વક્રી ભવન કહેવામાં આવે છે। ચાલો પ્રકાશનું પરાવર્તન જે છે તેની આપણે અહીંયા વાત કરવાના છીએ। તો એની અંદર આપણે વાત કરીશું આપાત કોણ કોને કહેવાય અને પરાવર્તન કોણ કોને કહેવાય તેની સમજૂતી મેળવીશું। તમે અહીંયા બાળકો જોઈ શકો છો આ એક ડાયાગ્રામ રાખેલો છે, આકૃતિ દોરેલી છે। આકૃતિમાં શું છે કે ભાઈ અહીંયા એક સપાટી છે, પ્રકાશનું કિરણ આવે છે અને આપાત કિરણ કહેવાય, અને સપાટી આપાત થઈ અને ફરી જે દિશામાં આગળ વધે છે તેને પરાવર્તિત કિરણ કહેવાય, આ પ્રકાશનું કિરણ પરાવર્તિત। હવે સમજી લો કે અહીંયા હું કોઈ લંબ દોરું, અહીંયા કોઈ એક લંબ દોરવામાં આવે, સપાટીને અનુલક્ષીને કોઈ લંબ દોરવામાં આવે તો એક ખૂણો આ બાજુ રચાશે, એક ખૂણો આ બાજુ રચાશે, તો આપાત કિરણ અને આપાત બિંદુએ દોરેલા સપાટીને લંબ વચ્ચે જે ખૂણો રચાય છે આ ખૂણાને આપણે આપાત કોણ કહીશું। આપાત કોણને થીટા આઈ વડે દર્શાવવામાં આવે છે અને અહીંયા પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલા લંબની વચ્ચે જે ખૂણો બને છે તે ખૂણાને આપણે પરાવર્તન કોણ કહીશું અને પરાવર્તન કોણને થીટા આર વડે દર્શાવવામાં આવે છે। તો આપણે વ્યાખ્યા સમજી લઈએ, આપાત બિંદુએ, કયા બિંદુએ? આપાત બિંદુએ, સમજી લો કે અહીંયા એક આપાત બિંદુ છે, સપાટીને દોરેલો લંબ એટલે આ લંબ અને આપાત કિરણની વચ્ચે જે ખૂણો રચાય તે ખૂણાને કહીશું આપાત કોણ, અને પરાવર્તન કોણ કહીશું કોને? કે ભાઈ પરાવર્તિત કિરણ, આ કિરણ કેવું છે? પરાવર્તિત કિરણ, ક્યાં? તો આપાત બિંદુએ, કોને? તો દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે તે ખૂણાને આપણે કહીશું પરાવર્તન કોણ। ચાલો હવે બાળકો આપણે એના નિયમો સમજી લઈએ, કોના? પ્રકાશના। પ્રકાશના પરાવર્તનના બે નિયમો તમારે યાદ રાખવાના છે, કેટલા નિયમો? બે નિયમો। હવે આપણો પહેલો નિયમ શું છે કે ભાઈ આપાત કોણ એને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવતા હતા? થીટા આઈ, અને પરાવર્તન કોણ એને કઈ સંજ્ઞા વડે દર્શાવતા હતા? થીટા આર। બંનેના મૂલ્યો કેવા હોય? તો સમાન હોય, તો એની આકૃતિ છે અહીંયા તમે જોઈ શકો છો આ આકૃતિ ઉપરથી કે આપાત કોણ અને પરાવર્તનના કોણના મૂલ્યો કેવા હોય છે? સમાન હોય છે। જો અહીંયા જે આકૃતિ છે તેમાં તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા એક ખૂણો રચાય છે અને એક ખૂણો અહીંયા રચાય છે, બંને વચ્ચેના મૂલ્યો કેવા છે? આ 30 હોય તો આ પણ કેટલું હશે? 30। આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય છે। ત્યાર પછી આપણે બીજા નિયમની વાત કરીએ, બીજો નિયમ શું છે કે ભાઈ આપાત કિરણ પછી બીજું કયું કિરણ? પરાવર્તિત કિરણ,
आपात किरण, परावर्तित किरण अने त्यार पछी सपाटीने दोरेलो लंब आ त्रणे क्यां होय छे? आ त्रणे एक જ સમતલમાં હોય છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ ક્યાં હોય છે? એક જ સમતલમાં હોય છે. તમે જોઈ શકો છો, જો આપાત કિરણ છે, પરાવર્તિત કિરણ છે અને સપાટીને દોરેલો લંબ છે, ત્રણે ક્યાં છે? એક જ સમતલમાં છે. એક જ સમતલ એટલે આ જે સમતલ દોરેલો છે તેમાં છે. ત્યાર પછી અરીસાઓની આપણે વાત કરી કે ભાઈ ગોલીય અરીસા, અરીસાની અંદર પણ સમતલ અરીસા હોઈ શકે, ગોલીય અરીસા હોઈ શકે. આપણે અહીંયા ગોલીય અરીસાની વાત કરવાની છે. ગોલીય અરીસાઓ કેટલા પ્રકારના હોય? બે પ્રકારના હોય. ગોલીય અરીસાઓ કેટલા પ્રકારના હોય? બે પ્રકારના હોય. એક અંતરગોળ અરીસો હોય અને બીજો હોય બહિર્ગોળ અરીસો. અંતરગોળ અરીસો કોને કહીશું? કે ભાઈ સમજી લો કે આ જે અરીસો છે તે અંતરગોળ અરીસો. શા માટે? અંદરની સપાટી પરાવર્તક છે. કઈ સપાટી પરાવર્તક છે? અંદરની સપાટી. જ્યારે કોઈ પણ અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય તો તેને આપણે કહીએ છીએ અંતરગોળ અરીસો. અને આ અરીસો છે એ બહિર્ગોળ અરીસો છે. શા માટે? ભાઈ બહારની સપાટી પરાવર્તક છે. કઈ સપાટી પરાવર્તક છે? બહારની સપાટી. જ્યારે બહારની સપાટી પરાવર્તક હોય તો તેને કહેવામાં આવે છે બહિર્ગોળ અરીસો. હવે આપણે અમુક મહત્ત્વના પદો છે તેની આપણે સમજૂતી મેળવવાની છે. બાળકો, આ પદોની તમને જાણ હોવી જોઈએ કે ભાઈ ધ્રુવ કોને કહેવાય? ધ્રુવને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે? વક્રતા કેન્દ્ર કોને કહેવાય? વક્રતા કેન્દ્રને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે? વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે? મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ અને દર્પણમુખ, આ પદોની તમારી પાસે સમજૂતી હોવી જોઈએ. પહેલાં આપણે ધ્રુવની વાત કરી. ભાઈ ધ્રુવ કોને કહે છે? સમજી લો કે આ એક અંતરગોળ અરીસો છે. બાળકો, હું એક અંતરગોળ અરીસા દ્વારા સમજાવીશ, પછી એવી ને એવી જ વસ્તુ બહિર્ગોળ અરીસામાં પણ બનતી હોય છે, પણ અહીંયા સ્લાઇડ ટૂંકી પડે એટલા માટે હું એક જ અરીસો કોઈ પણ ઉપયોગમાં લઈશ. સમજી લો કે અંતરગોળ અરીસો છે. અંતરગોળ અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય. કઈ સપાટી પરાવર્તક હોય? અંદરની. તો આ અંતરગોળ અરીસાનું કેન્દ્રબિંદુ ક્યાં આવશે? તો અહીંયા આવશે આ કેન્દ્રબિંદુ. તો આ કેન્દ્રબિંદુને પી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે? પી. પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ કહે છે. ધ્રુવ પી. ધ્રુવને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? પી વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી આપણે વક્રતા કેન્દ્રની આપણે વાત કરી દઈએ. વક્રતા કેન્દ્ર કોને કહેવાય? આપણે આ જે અરીસો દોર્યો હતો, બરાબર, આ અરીસાને સમજી લો કે આમ કાલ્પનિક ગોળો તમે કલ્પી લ્યો. તો કાલ્પનિક ગોળો કલ્પી લ્યો તો કાલ્પનિક ગોળાનો કેન્દ્રભાગ હોય કે ન હોય? આ કેન્દ્રભાગ થયો. તો આ કેન્દ્રભાગ છે તેને આપણે વક્રતા કેન્દ્ર સી કહીશું. શું કહીશું? વક્રતા કેન્દ્ર સી. આ અરીસો હતો તે ગોળાનો 25% ભાગ જ હતો. હવે આને આપણે 100% ભાગ કલ્પી લઈએ, ગોળાનો 100% ભાગ કલ્પી લઈએ, તો વચ્ચે સેન્ટરના ભાગમાં વક્રતા કેન્દ્ર આવે કે ન આવે? સી. તો આને આપણે કહીશું વક્રતા કેન્દ્ર સી. એટલે અહીંયા તમને બે પદની સમજૂતી મળી ગઈ. અહીંયા પી આવશે અને અહીંયા આવશે સી, વક્રતા કેન્દ્ર સી. હવે આપણે વક્રતા ત્રિજ્યાની વાત કરીએ. વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? અહીંયા પી એટલે કે ધ્રુવ અને અહીંયા સી, બે વચ્ચેનું જે અંતર છે, બે વચ્ચેની જે ત્રિજ્યા છે તેને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા આર. અહીંયા મેં સ્મોલ આર દર્શાવ્યો છે, પણ ખરેખર એને કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે મુખ્ય અક્ષની વાત કરી નાખી. મુખ્ય અક્ષ કોને કહેવાય? તો પી અને સી એટલે કે મુખ્ય ધ્રુવ અને વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા. આ એક કાલ્પનિક રેખા, એને આપણે શું કહીશું? મુખ્ય અક્ષ કહીશું. શું કહીશું? મુખ્ય અક્ષ. ત્યાર પછી આપણે મુખ્ય કેન્દ્રની વાત કરી. મુખ્ય કેન્દ્ર એટલે કેપિટલ એફ. મુખ્ય કેન્દ્રને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ એફ. મુખ્ય અક્ષને ઘણા બધા સમાંતર કિરણો આવતા હશે. હવે ત્યાર પછી આ શરીર અરીસાની સપાટી ઉપર આપાત થાય અને જે ભાગમાં કેન્દ્રિત થાય, દાખલા તરીકે અહીંયા આ ભાગમાં કેન્દ્રિત થયું, તો આ ભાગને આપણે કહીશું મુખ્ય કેન્દ્ર એફ. શું કહીશું? મુખ્ય કેન્દ્ર એફ. ફરી આપણે એકવાર ગણી લઈએ. અહીંયા પી, અહીંયા સી, અહીંયા પ્રકાશના કિરણો આવે છે, અહીંયા જે કેન્દ્રિત થાય છે, જે ભાગમાં કેન્દ્રિત થાય છે તેને આપણે કહીશું કેપિટલ એફ. શું કહીશું? કેપિટલ એફ, મુખ્ય કેન્દ્ર એફ. હવે બાળકો, કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? અહીંયા પી બિંદુ હતું, અહીંયા એફ બિંદુ છે. પી અને એફ વચ્ચેનું જે અંતર હશે ને, પી અને એફ, એને આપણે કેન્દ્ર લંબાઈ કહીશું. શું કહીશું? કેન્દ્ર લંબાઈ. ત્યાર પછી અરીસાનું દર્પણમુખ કોને કહેવામાં આવે છે? અરીસાનું દર્પણમુખ. દર્પણમુખ દાખલા તરીકે સમજી લો કે અરીસો છે, અંતરગોળ અરીસો છે. આ બિંદુથી લઈ ઉપરની જે પરાવર્તક સપાટીના ભાગથી લઈ અને નીચેના પરાવર્તક સપાટી સુધીનો ભાગ, એને આપણે અરીસાનું દર્પણમુખ કહીશું અને એને એમ એન વડે દર્શાવવામાં આવે છે. આ હતા આપણા મહત્ત્વના અને અગત્યના પદો. ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. ધ્રુવ કોને કહેવામાં આવે? તો સપાટીનો કેન્દ્ર ભાગ, એને આપણે શું કહીશું? ધ્રુવ. વક્રતા કેન્દ્ર કોને કહેવામાં આવે? વક્રતા કેન્દ્ર, સમજી લો કે આપણો જે અરીસો હતો તેનો પૂરેપૂરો ગોળાના ભાગ રૂપે આપણે કલ્પી લઈ અને એનો ત્યાર પછી જે સેન્ટર ભાગ થાય તેને આપણે વક્રતા કેન્દ્ર સી કહીશું. વક્રતા ત્રિજ્યા કોને કહેવામાં આવે?
वक्रता केन्द्र सी थी लई अने ध्रुव पी सुधीनुं जे अंतर छे तेने आपणे वक्रता त्रिज्या कहीशुं। मुख्य अक्ष कोने कहीशुं? तो वक्रता केन्द्र सी अने ध्रुव पी माथी पसार थती एक काल्पनिक रेखा जेने आपणे मुख्य अक्ष कहीशुं। मुख्य केन्द्र एफ, तो अरीसानी सपाटी पर प्रकाशना किरणो आपात थई अने जे भागमां केन्द्रित थता होय तो ते भागने आपणे कहीशुं मुख्य केन्द्र एफ। अने केन्द्र लंबाई कोने कहीशुं? तो एफ थी लई अने पी सुधीनुं अंतर, कैपिटल एफ थी पी सुधीनुं अंतर एने केन्द्र लंबाई कहीशुं, अने केन्द्र लंबाईने स्मॉल एफ वडे दर्शाववामां आवे छे। ત્યાર પછી અરીસાનું દર્પણમુખ, અરીસાનું દર્પણમુખ કોને કહીશું? તો અરીસાની જે પરાવર્તક સપાટીનો જે ભાગ છે ઉપરથી લઈને નીચે સુધીનો ભાગ જે પરાવર્તક છે તેને આપણે દર્પણમુખ કહીશું, એને એમ એન વડે દર્શાવવામાં આવે છે। હવે આપણે કિરણાકૃતિનો ઉપયોગ કરી અને ગોલીય અરીસા વડે બનતા પ્રતિબિંબો છે તેનું આપણે નિરૂપણ કરવાનું છે, એનો ખ્યાલ મેળવવાનું છે। તો બાળકો, અહીંયા બે અરીસા દર્શાવેલા છે, એક અંતર્ગોળ પણ અરીસો દર્શાવેલો છે અને બહિર્ગોળ અરીસો પણ દર્શાવેલો છે। ખાસ તમારી સમજણ માટે ટેક્સ્ટબુકનો ઉપયોગ કરજો, કારણ કે અહીંયા ડાયાગ્રામ છે તે તમને ઝાંખા દેખાતા હશે। હવે સૌપ્રથમ જો પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવતું હોય, હવે સમજી લો કે ભાઈ હું એક અરીસાની મદદથી સમજાવું છું, પહેલો મુદ્દો સમજાવું છું કે આ અંતર્ગોળ અરીસો છે, આ આકૃતિની વાત કરું છું કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આવે છે। કોને સમાંતર? મુખ્ય અક્ષ, આ મુખ્ય અક્ષ છે। મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આવતું હોય તો પરાવર્તન પામી અને શું થાય? તો મુખ્ય અક્ષને સમાંતર જ્યારે પ્રકાશનું કિરણ આવતું હોય ત્યારે પરાવર્તન ક્યાં પામે? તો ભાઈ અરીસાની સપાટી ઉપર પરાવર્તન પામીને ક્યાં ભેગું થાય? તો મુખ્ય કેન્દ્ર એફ ઉપર ભેગું થાય। આપણે અંતર્ગોળ અરીસાની વાત કરી, કોની વાત કરી? અંતર્ગોળ અરીસાની। એવી જ ઘટના બહિર્ગોળ અરીસામાં, બહિર્ગોળ અરીસામાં બહારની સપાટી પરાવર્તક હોય, આ મુખ્ય અક્ષ। તો સમજી લો કે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આવે છે, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ આવે ત્યારે અરીસાની આ બાજુના ભાગમાં, જો આ બાજુના ભાગમાં શું હશે? વક્ર મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર સી હશે, ખાસ યાદ રાખજો। હવે આમાં શું થશે? તો પ્રકાશનું કિરણ જ્યારે મુખ્ય અક્ષને સમાંતર આવે છે ત્યારે આપણને મુખ્ય કેન્દ્ર ઉપર એકત્રિત વિકેન્દ્રિત થતું હોય તેવું આપણને ભાસ થશે। પ્રકાશનું કિરણ ખરેખર અહીંથી જ પરાવર્તન થઈ જાય, પરંતુ અહીંયા આપણને કેન્દ્રિત થતું હોય ને એવો ભાસ થાય, એટલે આમાં જે પ્રતિબિંબ રચાશે ને તે આભાસી પ્રતિબિંબ રચાશે। બાળકો, બહિર્ગોળ અરીસામાં જે પ્રતિબિંબ રચાશે તે કેવું રચાશે કે ભાઈ આભાસી પ્રતિબિંબ, અને અંતર્ગોળ અરીસામાં વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે। હવે આપણે બીજા મુદ્દાની વાત કરી દઈએ કે ભાઈ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી, સમજી લો કે ભાઈ આ અંતર્ગોળ અરીસો છે અને મુખ્ય કેન્દ્ર અહીંયા એફ દર્શાવેલું હોય, અહીંયા સી દર્શાવેલું હોય, અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ એવી જ રીતે બહિર્ગોળ અરીસામાં, તો એનું શું થાય? સમજી લો કે ભાઈ પ્રકાશનું કિરણ છે ને આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરો તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ અને અરીસાની સપાટી ઉપર આપાત થાય, અને કોને સમાંતર? તો મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ ગતિ કરે છે। આ ઘટના આપણે અંતર્ગોળ અરીસાની વાત કરી। હવે એવી જ વાત આપણે બહિર્ગોળ અરીસાની વાત કરીએ કે ભાઈ બહિર્ગોળ અરીસામાં બહારની સપાટી પરાવર્તક હોય અને ત્યારબાદ બહારની સપાટી પરાવર્તક હોય, એ વાત તો આપણને ખબર જ છે। હવે સમજી લો કે આમાં મુખ્ય કેન્દ્ર ક્યાં હોય, તો આમાં મુખ્ય કેન્દ્ર આ સાઈડ હોય, મુખ્ય કેન્દ્ર એફ, ત્યાર પછી વક્રતા કેન્દ્ર સી। હવે સમજી લો કે બહારના ભાગમાંથી પ્રકાશનું કિરણ હું સપાટી ઉપર આપાત કરાવું છું તો શું થશે? તો મુખ્ય અક્ષને સમાંતર આવી રીતે ગતિ કરી જાય અને તે કેન્દ્રિત થતું હોય, આપણને એફ ઉપર કેન્દ્રિત થતું હોય તેવું આપણને ભાસ થશે। પ્રકાશનું કિરણ છે જ્યારે મુખ્ય કેન્દ્ર ઉપર આપાત કરાવવામાં આવે છે ત્યારે મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે છે, પણ આ જે ભાગ છે તે ડોટેડ લાઇનથી દર્શાવેલો છે, તેનો અર્થ એવો છે કે તે એક આભાસી પ્રતિબિંબ રચે છે। બાળકો, મેં આ આકૃતિ સમજાવી છે, આ પણ સમજાવી છે, આ પણ સમજાવી છે અને આ પણ સમજાવી છે, પણ તમારે આમાં વ્યવસ્થિત નથી થતી, તમે ટેક્સ્ટબુકમાંથી વ્યવસ્થિત અભ્યાસ કરી શકો છો। ત્યાર પછી ત્રીજી જે આકૃતિ છે તેની માહિતી આપણે મેળવીએ કે ભાઈ અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર, આપણે પહેલાં શું કર્યું? મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ પાસ કર્યું, પછી બીજામાં, તો બીજામાં આપણે મુખ્ય કેન્દ્રમાંથી પ્રકાશનું કિરણ પાસ કર્યું, હવે આપણે શેમાંથી પાસ કરવું છે? હવે આપણે પ્રકાશના કિરણને વક્રતા કેન્દ્રમાંથી પાસ કરવું છે, શેમાંથી? વક્રતા કેન્દ્ર, અહીંયા મુખ્ય કેન્દ્ર, અહીંયા વક્રતા કેન્દ્ર સી। જ્યારે પ્રકાશનું કિરણ વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય છે ત્યારે શું થાય? સમજી લો કે ભાઈ વક્રતા કેન્દ્રમાંથી જ્યારે પ્રકાશનું કિરણ પસાર થતું હોય ત્યારે શું થાય? તો પ્રકાશનું કિરણ અરીસાની સપાટી ઉપર આપાત થાય અને ત્યાંથી પાછું પરાવર્તિત થઈ જાય છે, શેમાંથી? વક્રતા કેન્દ્રમાંથી જ પરાવર્તિત થઈ જાય છે। આ અંતર્ગોળ અરીસાની આપણે વાત કરી, એવી જ વાત આપણે બહિર્ગોળ અરીસાની કરી, બહિર્ગોળ અરીસામાં કઈ રીતનું હોય? બહિર્ગોળ અરીસામાં બહારની સપાટી પરાવર્તક હોય, અહીંયા મુખ્ય અક્ષ હોય, બરાબર છે, અહીંયા શું હોય? અહીંયા એફ હોય, અહીંયા સી હોય। હવે આપણે પ્રકાશનું કિરણ છે એને આપણે શેમાંથી પાસ કરવું છે?
तो आपणे वक्रता केन्द्रमांथी पास करवुं छे। तो वक्रता केन्द्रमांथी ज्यारे प्रकाशना किरणने पास करवामां आवे छे त्यारे शुं थाय छे, तो तेमांथी पाछुं मुख्य केन्द्र वक्रता केन्द्रमांथी पास थई जाय छे। आ अहींया पण एक आभासी प्रतिबिंब रचाय छे, डॉटेड लाइन दर्शावेली छे बाळको। तो हवे आपणे एनी पछीनो जे एक बाकी रही गयु छे तेनी आपणे वात करी दईए। हवे आपणे पहेला शुं कर्युं, भाई मुख्य अक्षने समांतर प्रकाशनुं किरण पास कर्युं, त्यार पछी मुख्य केन्द्रमांथी पसार कर्युं, त्यार पछी वक्रता केन्द्रमांथी पसार कर्युं। हवे समझी लो कि अरीसानी मुख्य अक्ष साथे ચોક્કસ ખૂણો બનાવે તેવી રીતે આપણે પ્રકાશનું કિરણ પાસ કરવું છે, કે સમજી લો કે ભાઈ અંતર્ગોળ અરીસો છે। કયો અરીસો છે? હું આની વાત કરું છું। એક અહીંયા મુખ્ય અક્ષ છે, આ મુખ્ય અક્ષ છે। હવે પ્રકાશ અહીંયા ચોક્કસ ખૂણો બનાવતું હોય એવું પ્રકાશનું કિરણ મારે પાસ કરવું હોય તો અહીંયા પસાર કરવું પડે મુખ્ય કેન્દ્ર આગળ, આ જે ધ્રુવ છે એ ધ્રુવ આગળથી મારે પ્રકાશનું કિરણ ટચ કરાવવું પડે। તો સમજી લો કે પ્રકાશનું કિરણ ધ્રુવ સાથે સંપર્કમાં આવે તો શું થાય છે? તો ફરી ત્યાંથી એનું પરાવર્તન થાય અને ચોક્કસ ખૂણો બનાવતું હોય તેવી રીતે પરાવર્તિત થાય છે। આ અંતર્ગોળ અરીસાની વાત કરીએ, આપણે બહિર્ગોળ અરીસાની વાત કરી લઈએ તો એમાં પણ એવી જ રીતે હશે। બહિર્ગોળ અરીસામાં પણ કે પ્રકાશનું કિરણ છે તે બહારની સપાટી ઉપર આપાત થાય છે, અહીંયા એફ અહીંયા સી, જ્યારે ચોક્કસ ખૂણો બનાવે તેવી રીતે પાસ કરાવી છે ત્યારે પરાવર્તિત પણ તેવી રીતે જ થાય છે। અહીંયા પણ એક ચોક્કસ ખૂણો બનશે, અહીંયા પણ ચોક્કસ ખૂણો બનશે। ટૂંકમાં પરાવર્તનના જે આપણા નિયમો છે તે પરાવર્તનના નિયમોને અનુસરે છે। જો અહીંયા શું કીધું છે કે ભાઈ અરીસાની મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં બિંદુ પી પર આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા અથવા બહિર્ગોળ અરીસામાં શું થાય છે? તો પરાવર્તન જ પામે છે અને એક ચોક્કસ ખૂણો બનાવે છે, નિશ્ચિત કોણ બનાવે છે। બાળકો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।